તેના સંદર્ભે ભાવનગરના સીટીવાય એસપી મનીષ ઠાકર ની તથા સંબંધિત વિભાગના પોલીસ અધિકારીઓ તથા ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનોની એક તાકીદની બેઠક મંગળવારે સાંજે સાત કલાકે મળી હતી આ બેઠકમાં બંધ દરમિયાન શહેરમાં કોમી એકતા ભાઈચારો સુલે શાંતિ અને એક ખાલસનો માહોલ જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જે વેપારીઓએ પોતાની સ્વૈચ્છાએ પોતાની સંમતિથી આજે પોતાના વેપાર ધંધા બંધ રાખવા હોય તો તેને કોઈ રોકી શકશે નહીં તે પોતાના વેપાર ધંધા બંધ રાખી શકશે જ્યારે અન્ય કોઈ વેપારીઓને બળજબરીપૂર્વક બંધ કરાવવામાં નહીં આવે તોડા શાહી કરવામાં નહીં આવે તેવી મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને ખાતરી આપી હતી આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઇકબાલભાઈ આરબ કાળુભાઈ બેલીમ મુસ્તફા ખોખાર સલીમ શેખ રજાક કુરેશી હુસૈન મિયા બાપુ સિરાજ નાથાણી મેમણ જમાતના પ્રમુખ રજાકભાઈ ખોજા જમાતના પ્રમુખ અબ્બાસભાઈ મીન મીનસારિયા વોરા સમાજના આગેવાન યાકુબ ટીનવાલા તાયર અલી બત્તીવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા